કરીશું 30 મિનિટ 100 ખબરો પર. વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડમાં ચીન સીમા પાસે હર્ષિલમાં દિવાળી મનાવશે. પીએમ મોદી દહેરાદૂન પહોંચ્યા છે. સવારે 10 વાગે તેઓ કેદારનાથ ધામ પહોંચશે. કેદારનાથ ધામમાં પૂજા અર્ચના બાદ બપોરે હેલિકોપ્ટરથી તેઓ હર્ષિલ પાસે સૈન્ય ચોકી માટે રવાના થશે. સાંજે આઈટીબીપી અને સેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી દીપાવલી સમારોહમાં ખાસ હાજરી આપશે. આ ઉપરાંત જનરલ બિપિન રાવત પણ પીએમ મોદી સાથે જોડાશે. પીએમના પ્રવાસને લઈને કેદારનાથમાં આચારસંહિતા લાગુ કરાઈ છે. અમેરિકામાં ગઈકાલે સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કસોટી થશે, જેમાં પરિણામ બાદ જાહેર થશે કે ટ્રમ્પ ફરી સત્તાસ્થાને આવશે કે કેમ, તે સમય જણાવશે. ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાને હવે અયોધ્યા તરીકે ઓળખવામાં આવશે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દીપોત્સવ કાર્યક્રમમાં જાહેરાત કરી. યોગી આદિત્યનાથે કહ્યું કે ફૈઝાબાદ જિલ્લાનું નામ હવેથી અયોધ્યા થઈ જશે. આ સાથે જ અહીંયા બનનારી એક મેડિકલ કોલેજનું નામ પણ રાજા દશરથના નામ પરથી રાખવામાં આવશે. આ સાથે જ રામના નામે એરપોર્ટ બનશે. અયોધ્યામાં યોજાયેલા દીપોત્સવ 2018માં ખાસ મહેમાન તરીકે દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જોંગ સુકની પણ આવ્યા, અને આ સાથે મોટી સંખ્યામાં સંતો મહંતો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. અયોધ્યામાં ભવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી. દિવાળીના પર્વને લઈને અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી. અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠ્યું. અયોધ્યાના સરયુ તટને શણગાર કરાયો. સરયુ તટ પર 3 લાખ દીવડાથી મહાઆરતી કરાશે. 3 લાખ દીવડાની મહાઆરતીનો આ રેકોર્ડ બનશે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજે રામ મંદિર મામલે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાક્ષી મહારાજે કહ્યું છે કે રામ મંદિરના નિર્માણને લઈને હવે કોઈ રસ્તો નથી બચ્યો. સાધુ સંતોની માંગ પર 6 ડિસેમ્બર પહેલા અયોધ્યામાં કંઈક ને કંઈક હોવું જોઈએ. વધુમાં સાક્ષી મહારાજે કહ્યું કે મંદિર નિર્માણ શરૂ થાય તે તમામ દેશવાસીઓ ઈચ્છે છે. જો 6 ડિસેમ્બર સુધી કંઈ નિર્ણય નહીં લેવાય તો સાધુ સંત દેશભરમાં સંમેલન કરશે. અલ્હાબાદમાં કુંભમેળો આવી રહ્યો છે, ત્યારે મહાકુંભમાં સાધુ સંતોનું મોટું સંમેલન થશે. કર્ણાટકમાં 3 લોકસભા અને 2 વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ ગઈ છે, જેમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ જેડીએસ ગઠબંધનને 5માંથી 4 બેઠક મેળવી છે. રૂપિયા 13,400 કરોડના ગોટાળાના આરોપી નીરવ મોદી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફરી એક વખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈમાં તેની લગભગ 11 જેટલી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈડીએ આ કાર્યવાહી નીરવ મોદી અને તેની કંપની 5 સ્ટાર સામે કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કુલ કિંમત 56.8 કરોડ રૂપિયા છે. પીએનબી 14,000 કરોડના કૌભાંડ મામલે મેહુલ ચોકસીનો સાગરિત ઝડપાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે મેહુલ ચોકસીના સાગરિત દીપક કુલકર્ણીની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાને પગલે કોલકાતા ખાતે સઘન કાર્યવાહી હાથ ધરાઈ. પુણેની સેશન્સ કોર્ટ ભીમા કોરેગામ હિંસામાં આરોપી અરુણ ફરેરા, વનોન ગોન્જેલ્વિસ અને સુધા ભારદ્વાજને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પહેલા કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને ત્રણેયને નજરકેદ કર્યા હતા. ભીમા કોરેગાંવમાં હિંસા બદલ નોંધાયેલા કેસના આધારે મહારાષ્ટ્ર પોલીસે 5 એક્ટિવિસ્ટની 28 ઓગસ્ટે ધરપકડ કરી હતી. જોકે ગૌતમ નવલખાને દિલ્હી હાઈકોર્ટે મુક્ત કર્યા હતા. ભારતને પહેલીવાર સ્વદેશી બેલિસ્ટિક મિસાઇલ સબમરીન મળી ગઈ છે. આઈએનએસ અરિહંતે દરિયામાં પોતાની પહેલી પરીક્ષણ પેટ્રોલિંગ પૂરી કરી દીધું છે. સોમવારે તે પરત સ્વદેશ આવી ગયું છે. અરિહંતનો અર્થ દુશ્મનોનો નષ્ટ કરવો એમ થાય છે. વડાપ્રધાન મોદીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે ભારતની પહેલી બેલિસ્ટિક મિસાઇલ સબમરીનની સાથે જ હવે ભારતીય સૈન્ય જમીન, સમુદ્ર અને હવામાં પરમાણુ હુમલાનો જવાબ આપવા તૈયાર થઈ ગયું છે. પીએમ મોદીએ અરિહંતની ટીમને જણાવ્યું કે તમારું આ અભિયાન સુરક્ષા અને સંરક્ષણ માટે તપસ્ટા છે. અરિહંતનો અર્થ દુશ્મનોનો નષ્ટ કરવો એમ થાય છે. આ દેશની સુરક્ષા માટે પણ એક મોટી સફળતા છે.
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અથડામણની ઘટના સામે આવી છે. સુરક્ષાબળો અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણને પગલે બે આતંકી ઠાર મરાયા હોવાની વાત સામે આવી હતી. આ ઘટનાને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આજે કાળી ચૌદશે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે. પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો અને ડીઝલના ભાવમાં 9 પૈસાનો ભાવ ઘટાડો કરાયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે વાહન વ્યવહાર સહિત સ્થાનિક જીવન પર અસર પડી છે. ભારે હિમવર્ષાને કારણે રોડ ઉપર ટ્રક ફસાઈ ગઈ હતી, જેમાં 2 ટ્રક ડ્રાઈવર પણ ફસાયા હતા, જેઓને 4 દિવસ બાદ આર્મી દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બરફવર્ષા થઈ ભારે હિમવર્ષાને કારણે વાતાવરણ આકર્ષક બન્યું, ત્યારે હાલમાં રસ્તા રેલવે ટ્રેક પરથી બરફના થર હટાવવા કવાયત હાથ ધરાઈ છે. ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના મામલે ભારતે અમેરિકાને ઝુકાવ્યું છે. અમેરિકાએ ભારત સહિત 8 દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ આપવી પડી છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદ્યો છે, જેમાં અમેરિકાએ ઈરાન પર દબાણ વધારવા માટે ઈરાનના બેન્કિંગ અને પેટ્રોલિયમ ક્ષેત્રોમાં પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઈને ઈરાન પાસેથી તેલ ખરીદનારા યુરોપ અને એશિયા સહિત અન્ય તમામ દેશ અને કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. ત્યારે અમેરિકાની ધમકી સામે ભારત પણ કડક વલણ દાખવતા અંતે અમેરિકાને ભારત સહિત 8 દેશોને ક્રૂડ ઓઇલ ખરીદવા માટે છૂટ આપવી પડી છે. અમદાવાદ મહાનગરદેવી ભદ્રકાળી માતાને ચતુર્ભુજ શૃંગાર કરાયો. દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિરમાં ભક્તો અને અમદાવાદીઓ ઉમટી પડ્યા. સુરતમાં એટરવર્કમાં હીરાની 2 પેઢીનું ઉઠામણું થયું છે. રૂપિયા 600 કરોડમાં પેઢી ઉઠી ગઈ હોવાની વાત સામે આવી છે. આ પેઢીમાં રફ ડાયમંડનું કામકાજ લોકો કરતા હતા. ઉઠામણું થતા લેણદારો દોડતા થયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી છે, જેમાં શિયાળુ પાકના વાવેતર માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. 12 નવેમ્બરથી નર્મદાનું પાણી છોડવાની શરૂઆત કરાશે, જે 28 ફેબ્રુઆરી સુધી અપાશે. તેના માટે રાજ્ય સરકારને વહેલી તકે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જે કેનાલમાં 50% વધુ ખેડૂતોએ ફોર્મ ભર્યા હશે તેમને પાણી મળશે. ખેડૂતોની આગેવાનોની રજૂઆતના પગલે ખેડૂતો માટે ઉપયોગી જાહેરાત કરવામાં આવી, જ્યારે નેશનલ હેલ્થ કમિશન હેઠળ કામ કરતા કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કરાયો, જેમાં કામ કરતા 14,500 કર્મચારીઓનો પગાર વધારો 1 એપ્રિલ 2018થી અમલી ગણાશે. તો દિવાળી માટે નીતિન પટેલે જાહેરાત કરી છે કે દાજી ગયેલા 108ને ફોન કરવો, જેમાં 108માં દાજી ગયેલાને તાત્કાલિક સારવાર આપવામાં આવશે. ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવશે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પણ ડોક્ટરની ટીમ તૈનાત રહેશે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ફૈઝાબાદ જિલ્લાને અયોધ્યા કરવાની જાહેરાત કરી, ત્યારે અમદાવાદને કર્ણાવતી બનાવવા અંગે નીતિન પટેલને પૂછવામાં આવતા તેમણે ચોક્કસ વિચારણા કરવાની વાત કરી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નમો એપ દ્વારા ભાજપ સાથે જોડાવા અને સ્વેચ્છાએ ડોનેશન આપવા માટે અપીલ કરી છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, ઋત્વિજ પટેલ સહિતના હોદ્દેદારોએ નમો એપ દ્વારા પાર્ટી ફંડમાં ડોનેશન આપ્યું હતું. ગાંધીનગર સચિવાલયમાં ઘૂસેલો દીપડો આખરે પાંજરે તો પુરાઈ ગયો છે, ત્યારે હવે સાવચેતીના ભાગરૂપે સચિવાલયના તમામ ગેટ ઉપર દરવાજાના નીચેના ભાગે લોખંડની જાળીઓ લગાવી દેવામાં આવી છે, જેમાં દીપડાએ 12 કલાક સુધી સચિવાલયને માથે લીધું હતું. દીપડાને શોધવા માટે સમગ્ર સંકુલમાં 300થી વધુ વન અધિકારી અને કર્મચારીઓની 4 જેટલી ટીમ અલગ અલગ ઝોનમાં દીપડાને શોધવામાં લાગી ગઈ હતી, જેમાં 12 કલાકથી પણ વધુની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારે હવે દરવાજામાં જે જગ્યાએથી દીપડો ઘૂસ્યો હતો તે જગ્યા પર લોખંડની જાળીઓ લગાવી દેવાઈ.
गांधीनगर महानगरपालिकानी सामान्य सभामां मेयरनी चूंटणी समये थयेली धमाल मामले फरियाद नोंधाई छे। डेप्युटी म्युनिसिपल कमिश्नर जेबी बारेयाए कोंग्रेसना कोर्पोरेटरो सामे सेक्टर 7 पोलीस स्टेशनमां फरियाद नोंधावी छे। कोंग्रेसना कोर्पोरेटरो द्वारा सामान्य सभामां थयेला होबाळामां सरकारी मिलकतने नुकसान करવા અંગે ફરિયાદ નોંધાવી છે। પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીના નિવેદનને ચર્ચાનું બજાર ગરમ કર્યું છે। દિલીપ સંઘાણીએ કહ્યું છે કે પશુધન અને જીવ બચાવવાનો સૌને અધિકાર હોય છે। બકરાનો શિકાર થતા માલધારીએ બચાવ કર્યો હતો અને તેથી પ્રાણીની હત્યા થઈ હતી। અમરેલીના ખડાધારમાં સિંહણે માલધારી પર હુમલો કર્યો હતો અને સ્વબચાવમાં માલધારીએ સિંહણ પર વાર કર્યો હતો। માલધારીની તરફેણમાં દિલીપ સંઘાણીના આ નિવેદનથી ચર્ચા તેજ થઈ છે। અમરેલીના બગસરા માર્કેટયાર્ડમાં ભાજપનો વિજય થયો। વેપારી પેનલમાં ભાજપનો ભગવો લહેરાયો। માર્કેટયાર્ડની તમામ 4 બેઠક ઉપર ભાજપનો વિજય થયો। ચૂંટણીમાં કુલ 659 મતદારોએ મતદાન કર્યું અને ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કર્યું। આઠ નવેમ્બરે નોટબંધીને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સતત બીજા વર્ષે પણ કોંગ્રેસ નોટબંધીનો વિરોધ કરશે। 9 નવેમ્બરના રોજ ગુજરાત સહિત તમામ રાજ્યોમાં કોંગ્રેસ કાળા દિવસ તરીકે ઉજવશે। કોંગ્રેસે નોટબંધીના વિરોધની સાથે વડાપ્રધાનને ટાર્ગેટ કરી 7 સવાલ કરવાની રણનીતિ ઘડી છે। આમ કોંગ્રેસ નોટબંધીને લઈને 9 નવેમ્બરે સરકારના નિર્ણયના વિરોધમાં કાળો દિવસ ઉજવશે। મહેસાણા નગરપાલિકાની સફાઈ કામદારો વિરોધ પર ઉતર્યા છે। દિવાળી હોવા છતાં સફાઈ કામદારોને વેતન ન મળતા સફાઈ કામદારો રોષે ભરાયા છે। આશરે 400 જેટલા સફાઈ કામદારો નગરપાલિકા કચેરી સામે ધરણા પર બેસી ગયા છે અને વેતન વગર દિવાળી કઈ રીતે ઉજવવી તેવો સવાલ કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાનો કામદારો આક્ષેપ કરી રહ્યા છે તો શાસકો તથા અધિકારીઓ પણ પૂલ નથી ઉપાડી રહ્યા જેના કારણે કામદારોની દિવાળી બગડી છે। અમદાવાદના રાયપુર ખાતે આવેલા ફટાકડા બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। બજારમાં આવેલા અવનવા ફટાકડા લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે। તો મોંઘવારીના કારણે નાગરિકો ફટાકડા દર વર્ષથી ઓછા ખરીદી રહ્યા છે। મોંઘવારીની અસર વેપારીઓના બિઝનેસ પર પણ પડી રહી છે। આજથી હવે લોકોએ એટીએમના આધારે રહેવું પડશે। આજે દિવાળીના દિવસથી 5 દિવસ માટે બેંકો બંધ રહેશે। બેંકોમાં તહેવારોની 5 દિવસની રજા રહેશે। 5 દિવસની રજાની સીધી અસર જોવા મળશે જેને લીધે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર જોવા મળશે। દિવાળીના પર્વ નિમિત્તે ગાંધીનગર સ્થિત અક્ષરધામને રોશનીથી શણગારવામાં આવ્યું છે। મંદિર પ્રાંગણમાં 10,000 દીવડાઓની જ્યોતિ કરવામાં આવી છે। સમગ્ર મંદિર દિવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। દિવ્ય જ્યોતિથી મંદિરની શોભામાં જાણે 4 ચાંદ લાગ્યા છે। ભક્તો અને સહેલાણીઓ પણ આ નજારો જોવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ગાંધીનગરના ડભોળા હનુમાન મંદિરે કાળી ચૌદસના દિવસે ભક્તોનો જમાવડો જોવા મળ્યો। કાળી ચૌદસ નિમિત્તે ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા। હનુમાનજી મંદિરે કાળી ચૌદસના દિવસે દર્શનનું એક અનોખું મહત્વ હોય છે તેથી કાળી ચૌદસે હનુમાનજીના દર્શનનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। ગોંડલના મોવિયા ગામે કાળી ચૌદસની અનોખી ઉજવણી કરાઈ। લોકોએ સ્મશાનના ખાટલે બેસીને વડા આરોગ્યા આ સાથે જ ભૂત પ્રેતનો સરઘસ કાઢ્યું। મેલી વિદ્યા અને અંધશ્રદ્ધા દૂર કરવા લોકોને સમજણ પણ અપાઈ। કાળી ચૌદસના દિવસે મહાકાળી ભૈરવ દેવતા અને હનુમાનજીની પૂજાનું ખાસ મહત્વ હોય છે ત્યારે વડોદરામાં સુરસાગર તળાવ પાસે આવેલા હઠીલા હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલા પૌરાણિક મહાકાળી મંદિરમાં કાળી ચૌદસને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી। કાળી ચૌદસના દિવસે મહાકાળી મંદિરમાં ભક્તોએ લીંબુની માળા માતાજીને ચડાવે છે જે વર્ષમાં એકવાર કાળી ચૌદસના દિવસે ચડાવવામાં આવે છે। ત્યારે મહાકાળી માતાના મંદિરની બહાર જ લોકો લીંબુની માળા અને ફળનું વેચાણ કરે છે। વડોદરાના કીર્તિસ્તંભ સ્થિત પ્રદર્શનના મેદાનમાં વર્ષોથી ફટાકડા બજાર ભરાય છે ત્યારે આ દિવાળીએ ફટાકડા બજારમાં મંદિરનો માહોલ જોવા મળ્યો છે। ફટાકડાના વેપારીઓએ કરોડોનું રોકાણ કર્યું છે ત્યારે વેપારીઓ દિવાળીના તહેવારે ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગ્રાહકોનો ધસારો ઓછો જોવા મળ્યો છે।
ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓએ આ વર્ષે અવનવા ફેન્સી ફટાકડા પણ મંગાવ્યા છે, તેમ છતાં ફટાકડાનું વેચાણ જોવા મળ્યું નથી. બીજી તરફ વધતી મોંઘવારીને કારણે લોકોએ ફટાકડા સહિત મીઠાઈ અને અન્ય ચીજોની ખરીદી પર કાપ મૂક્યો છે. સુરતી લાલાઓ આમ તો ફરવાના શોખીન હોય છે, પણ આ વખતે દિવાળી વેકેશનમાં ફરવા જવાનું સુરતી લાલાઓ ઓછું પસંદ કરી રહ્યા છે. ઓછા વેકેશન અને મંદીના કારણે ટૂર એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં 50% કાપ મુકાયો છે. સુરતમાં કાળી ચૌદસના દિવસે સુરતીઓ રસ્તા પર કકળાટ કાઢતા હોય છે, ત્યારે ચાર રસ્તા પર મૂકેલા વડા અને પૂરી એક સંસ્થા દ્વારા લઈને ખાવામાં આવ્યા. સુરતની સત્યશોધક સંસ્થાના લોકોએ રસ્તા પર પડેલા વડા અને પૂરી ખાધા. અંધશ્રદ્ધા દૂર કરવા સંસ્થા દ્વારા આ પ્રકારે કરવામાં આવ્યું. યાત્રાધામ દ્વારકામાં દિવાળીનો ઝગમગાટ જોવા મળ્યો હતો. દ્વારકાધીશ મંદિરને રોશનીથી શણગારાયું હતું, તો આ સાથે જ દિવાળી અને બેસતા વર્ષને લઈને તૈયારી પૂર્ણ કરાઈ હતી. ભગવાન દ્વારકાધીશને આ પ્રસંગે અનોખો શણગાર કરવામાં આવશે. હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એવા દિવાળી અને નૂતન વર્ષને ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે હવે અમદાવાદ સહિતના મુખ્ય શહેરોની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી. બજારમાં મંદી હોવાની વાત વચ્ચે લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા. દિવાળીના ટાણે રાજ્યના 6.42 લાખ ઔદ્યોગિક શ્રમજીવીઓને બોનસ આપવામાં આવ્યું. કર્મચારીઓને કુલ 770 કરોડનું બોનસ આપવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેના કાળ ભૈરવ મંદિરમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સીએમ રૂપાણીએ હાજરી આપી હતી અને દર વર્ષે કાળ ભૈરવ મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા 22 વર્ષથી સીએમ વિજય રૂપાણી આ મંદિરમાં આવીને દર્શન કરે છે. બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મારુતિ યજ્ઞમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રમણલાલ વોરા સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેકે ભટ્ટ યજ્ઞમાં તેમણે ભાગ લીધો. મારુતિ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો. પોરબંદરમાં ફટાકડાના વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ચોમાસામાં પડેલા ઓછા વરસાદની સાથે સાથે પોરબંદરમાં માછીમારીના ઉદ્યોગ પણ નબળો થઈ રહ્યો છે, જેની અસર દિવાળીના તહેવારોમાં પણ જોવા મળી રહી છે. નગરપાલિકાના પ્લોટમાં જગ્યા ભાડે રાખીને વેપારીઓ ફટાકડાના સ્ટોલ ઊભા કર્યા છે, પરંતુ ઘરાકી સાવ નહિવત જેવી જોવા મળી રહી છે. છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓને આશા હતી, પરંતુ કાળી ચૌદશના દિવસે પણ ગત વર્ષે જેવી ઘરાકી જોવા ન મળતા મોટું નુકસાન સહન કરવું પડશે તેવી વેપારીઓને ચિંતા થઈ રહી છે. દિવાળીને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે મોરબીની બજારમાં ખરીદી તો જોવા મળી રહી છે, પરંતુ દિવાળીના જેવો ખરીદીનો માહોલ નથી જોવા મળી રહ્યો. લોકો સામાન્ય દિવસોમાં કરતા હોય તેવી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. રંગોળી, મુખવાસ તથા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ ખરીદી રહ્યા છે. ફટાકડા તથા કપડાંની ખરીદી ઓછી જોવા મળી રહી છે, જેથી ફટાકડા તથા કપડાંના વેપારીઓને ચિંતા થઈ રહી છે. મોંઘવારીના યુગમાં ગરીબ પરિવાર પણ દિવાળી ઉજવે તે માટે છેલ્લા 13 વર્ષથી મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવે છે. ભુજમાં પૂર્વ રાજ્યમંત્રીના હસ્તે સતત 13 વર્ષથી શ્રમજીવી પરિવારને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે. શ્રમજીવીઓ આનંદ ઉમંગ સાથે પર્વનો આનંદ લઈ શકે તે માટે શુદ્ધ મીઠાઈ બનાવીને વહેંચવામાં આવે છે. શ્રમજીવીઓના આશ્રય સ્થાને જઈને 1000 બોક્સ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં અનેક દાતાઓ પણ જોડાય છે અને ભુજ શહેરના પ્રમુખ નવીન લાલના તથા નામી અનામી દાતાઓ દ્વારા પણ સહયોગ આપવામાં આવે છે. તો સમાચારોનો પ્રવાહ આવી જ રીતે યથાવત રહેશે. હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ટેલિવિઝન જગતના પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર વધુ એક ગુજરાતી પહોંચ્યો હતો. અમદાવાદનો બોપલ વિસ્તારમાં રહેતા યશરાજસિંહ ડોડિયા કોન બનેગા કરોડપતિમાં પસંદ થયા હતા. તેઓ હોટ સીટ ઉપર પહોંચીને અમિતાભ બચ્ચન સાથે ક્વિઝ રમીને 25 લાખ રૂપિયા પણ જીત્યા.
कौन बनेगा करोड़पति में 25 लाख रूपया जीतनार यशराज सिंह डोडिया पिता खेडूत है और भाई पीएसआई है। यशराज सिंह डोडियाए 6 मास पहला ज एंजीनियरिंग अभ्यास पूर्ण कर्यो छे। हाल यूपीएससी की परीक्षा पर ध्यान केन्द्रित कर। અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી। રામોલ વિસ્તારમાં આવેલા એટીએમમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ સાથે પોલીસ દાદાગીરીનો માર્ગ અપનાવશે, ગાંધીગીરીનો માર્ગ અપનાવશે। મોડી રાત્રે પોલીસ સિક્યોરિટી ગાર્ડને ચા પીવડાવશે જેથી તેઓ પોતાના ફરજ સમયે સૂઈ ના જાય। આ કાર્યમાં રામોલ પોલીસ સ્ટેશનના લગભગ 25થી વધુ પોલીસ કર્મી જોડાશે। સુરતમાં નવરાત્રી વેકેશન નહીં આપવા મામલે પરિપત્રના ઉલ્લંઘન બાદ હવે કાર્યવાહી કરાશે। આગામી 19મી તારીખથી સર્વેની કામગીરી હાથ ધરાશે। આદેશનું પાલન નહીં થતાં તેની ગંભીર રીતે નોંધ લેવાઈ છે। ચારસો જેટલી ખાનગી શાળાઓએ નવરાત્રી વેકેશન આપ્યું ન હતું। 14 દિવસનું દિવાળી વેકેશન આપવાનું હતું, જેની સામે સુરતમાં 21 દિવસનું વેકેશન અપાયું હતું, જેને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે। જુડો કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં રાજકોટના ખેડૂતની પુત્રીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે। રાજકોટના ખેડૂતની પુત્રી અર્ચના નાઘેરાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે। જુડોની રમતમાં 32 કિલો વર્ગભારમાં અર્ચના નાઘેરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે। રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ગાંધી મ્યુઝિયમ 2 દિવસ બંધ રહેશે। આ નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે। દિવાળી અને નવા વર્ષના દિવસે મ્યુઝિયમ બંધ રહેશે, જ્યારે શુક્રવારથી રાબેતા મુજબ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। રાજકોટ માર્કેટયાર્ડમાં દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે। લાભ પાંચમથી નવી હરાજીની શરૂઆત કરવામાં આવશે। લાભ પાંચમ સુધી શાકભાજી બજારમાં દિવાળી વેકેશન રહેશે। ધારીના દલખાણિયા રેન્જના સુખપુર નજીક વનરાજ લટાર કરતા જોવા મળ્યા। સુખપુર પાસેના રામગઢ વિસ્તારમાં શીતળા માતાના મંદિરે નીક સિંહો જોવા મળ્યા। ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અકીલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ છે, ત્યારે આ મુદ્દે ફેરવિચારણા કરવા માટે ગુજરાત હાઈકોર્ટના 20 સિનિયર વકીલો દ્વારા કોલેજિયમને પત્ર લખવામાં આવ્યો છે। સિનિયર વકીલોએ આ પત્રમાં જસ્ટિસ અકીલ કુરેશીની ટ્રાન્સફર મુદ્દે નિરાશા વ્યક્ત કરી છે। પત્રમાં રજૂઆત કરાઈ છે કે જસ્ટિસ અકીલ કુરેશી ન્યાયતંત્રની સ્વતંત્રતાના હિમાયતી છે। તેમણે હંમેશા કોઈપણ પ્રકારના ભય કે પક્ષપાત વગર નિર્ણયો લીધેલા છે, જેમાં અમુક ચુકાદાઓ વર્તમાન વ્યવસ્થા વહીવટથી વિપરીત હતા। ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ કે જેઓ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અથવા તો અન્ય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનવાની તૈયારીમાં હતા, ત્યારે તેમને બોમ્બે હાઈકોર્ટમાં સિનિયોરિટીમાં 5મા ક્રમે મૂકવાનો નિર્ણય સ્વતંત્ર ન્યાયતંત્રના જુસ્સા પર વિપરીત અસર કરનારો છે। સંજેલી તાલુકાના ભામણ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષિકાના વાયરલ વિડીયો મામલે શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ સંજેલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ સંજેલી પોલીસ આચાર્યની ધરપકડ કરીને તપાસ હાથ ધરી। તો આ સાથે સમાચારોની સમાપ્તિ। હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો, નમસ્કાર।